નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયના બાલાનંદ ઇંગ્લિશ ગ્રામરના સેમેસ્ટર નંબર ટુના યુનિટ નંબર ફોર હાઉ મચ એન્ડ હાઉ મેનીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠ અંગ્રેજી ગ્રામરના બધા યુનિટના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના અંગ્રેજી વિષયના ગ્રામરના સેમેસ્ટર નંબર ટુના યુનિટ નંબર ફોર હાઉ મચ એન્ડ હાઉ મેનીનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આપણે એક્સરસાઇઝથી જ શરૂ કરીશું તો જોઈએ એક્સરસાઇઝ નંબર વન અહીં આપણને કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મચ ઓર હાઉ મેની એટલે કે હાઉ મચ અથવા તો હાઉ મેની વડે ખાલી જગ્યા પૂરવાની છે જ્યારે આપણે કોઈ વસ્તુને ગણી શકીએ એટલે કે કાઉન્ટેબલ હોય ત્યારે હાઉ મેનીનો ઉપયોગ કરીશું અને જ્યારે કોઈ વસ્તુને આપણે ગણી શકીએ તેવી ન હોય તો એવી વસ્તુઓને દર્શાવવા માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીશું જોઈએ પહેલી ખાલી જગ્યા ખાલી જગ્યા મિલ્ક કેન યુ ડ્રિંક હવે જો ખાલી જગ્યા પછીનો શબ્દ છે મિલ્ક હવે મિલ્કને આપણે એક બે ત્રણ એવી રીતે ગણી શકતા નથી તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું હાઉ મચ બીજી ખાલી જગ્યા ખાલી જગ્યા બુક્સ વિલ યુ બાય તો ખાલી જગ્યા પછીનો શબ્દ છે બુક્સ હવે બુક્સને આપણે ગણી શકીએ એક બે બુક એવી રીતે ગણી શકીએ તો અહીંયા જવાબ આવશે હાઉ મેની ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા કોફી ઇઝ ધેર ઇન ધ પેકેટ ચાલો હવે અહીંયા કોફી છે કોફીને આપણે ગણી શકતા નથી તો અહીંયા લખીશું જવાબમાં હાઉ મચ ત્યાર પછી આપણે જોઈએ ખાલી જગ્યા ચાર ખાલી જગ્યા ઘી ઇઝ ધેર ઇન ધ પેકેટ એટલે કે પેકેટમાં કેટલું ઘી છે તો ખાલી જગ્યા પછીનો શબ્દ છે ઘી હવે ઘીને આપણે ગણી શકતા નથી તો અહીંયા લખીશું હાઉ મચ પાંચમું ખાલી જગ્યા કાઉઝ એન્ડ ડુ યુ હેવ તમારી પાસે કેટલા ગાયો અને ભેંસો છે હવે ગાય અને ભેંસને આપણે ગણી શકીએ તો જવાબમાં લખીશું હાઉ મેની છઠ્ઠું ખાલી જગ્યા ગોલ્સ ડીડ યુ સ્કોર તમે કેટલા ગોલ કર્યા તો ગોલને આપણે ગણી શકીએ તો અહીંયા જવાબ આવશે હાઉ મેની સાતમું ખાલી જગ્યા ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ બોટલની અંદર કેટલું ઓઇલ છે તો ઓઇલને આપણે ન ગણી શકીએ તો અહીંયા જવાબ આવશે હાઉ મચ આઠમું ખાલી જગ્યા ટી કેન રામ ડ્રિંક ટી પણ આપણે ગણી શકતા નથી તો અહીંયા જવાબ આવશે હાઉ મચ નવમું ખાલી જગ્યા ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાઝ તો ફ્લાવર્સને પણ આપણે ગણી શકતા નથી તો અહીંયા જવાબ આવશે હાઉ મેની દસમું ખાલી જગ્યા બટર યુ વોન્ટ તો બટર પણ ન ગણી શકીએ તો અહીંયા જવાબ આવશે હાઉ મચ ચાલો ત્યાર પછી આપણે જોઈએ અગિયારમી ખાલી જગ્યા ખાલી જગ્યા પેન્સિલ્સ ડુ યુ વોન્ટ હવે અહીંયા પેન્સિલ્સ છે જેને આપણે ગણી શકીએ તો અહીંયા જવાબ આવશે હાઉ મેની બારમું ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ રિવર તો અહીંયા વોટર છે પાણી છે એને આપણે ન ગણી શકીએ તો જવાબ આવશે હાઉ મચ તેરમું ખાલી જગ્યા બલૂન્સ ડઝ હી હેવ બલૂન્સને આપણે ગણી શકીએ ફુગ્ગાઓને તો જવાબ આવશે હાઉ મેની ચૌદમું ખાલી જગ્યા બોઇઝ આર ધેર ઇન ધ ક્લાસ તો બોઇઝને આપણે ગણી શકીએ તો જવાબ આવશે હાઉ મેની પંદરમું ખાલી જગ્યા સુગર ઇઝ ધેર ઇન ધ કપ સુગર એટલે કે ખાંડ ખાંડને આપણે ન ગણી શકીએ તો અહીંયા જવાબ આવશે હાઉ મચ સોળમું ખાલી જગ્યા ઇઝ ધી સેક ઓફ વીટ હવે આજે વ્હીટનો એટલે કે ઘઉંનો જે કોથળો છે ને તેની કિંમત એનું જે મૂલ્ય છે ને એ આપણને પૂછવું છે મૂલ્યના અર્થની અંદર છે તો મૂલ્ય જાણવા માટે આપણે હાઉ મેની નહીં પરંતુ હાઉ મચ મૂકીશું તો અહીંયા જવાબ આવશે હાઉ મચ ઇઝ ધી સેક ઓફ વ્હીટ સત્તરમું ખાલી જગ્યા હની ઇઝ ધેર ઇન ધ ઇન ધીસ બોટલ તો હની છે હની એટલે કે મધ તો મધને આપણે ન ગણી શકીએ એને જથ્થામાં દર્શાવવું પડે તો જવાબ આવશે હાઉ મચ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અઢાર અરે આપણે ખાલી જગ્યા નંબર અઢાર જોઈએ ખાલી જગ્યા ઇઝ ધીસ પેકેટ ઓફ અ સ્વીટ્સ હવે અહીંયા આપણને આ જે મીઠાઈનું જે પેકેટ છે ને એનું મૂલ્ય પૂછવું છે અને મૂલ્ય પૂછવું છે એટલે આપણે અહીંયા હાઉ મચ વડે જવાબ લખવો પડશે હાઉ મેની લખીશું નહીં ઓગણીસમું ખાલી જગ્યા પેટ્રોલ ઇઝ ધેર ઇન ધ કેન કેનની અંદર કેટલી પેટ કેટલું પેટ્રોલ છે તો પેટ્રોલને આપણે ગણી શકતા નથી તો જવાબ આવશે હાઉ મચ વીસમું ખાલી જગ્યા ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ હવે બાળકો છે એને આપણે ગણી શકીએ તો જવાબ આવશે હાઉ મેની એકવીસમું ખાલી જગ્યા ડીઝ આર ધેર ઇન અ વીક અઠવાડિયામાં કેટલા દિવસ હોય તો દિવસને આપણે ગણી શકીએ તો અહીંયા જવાબ આવશે હાઉ મેની બાવીસમું ખાલી જગ્યા રાઈસ યુ વોન્ટ તો રાઈસને આપણે ગણી શકીએ નહીં એટલે અહીંયા જવાબ આવશે હાઉ મચ આપણે ચોખાના દાણા ગણતા નથી કે એક ચોખો બે ચોખા આવી રીતે ત્રેવીસમું ખાલી જગ્યા મની ડુ યુ વોન્ટ તમારે કેટલા પૈસા જોઈએ છે હવે મની જે છે ને તે અપવાદરૂપ છે પૈસા એ ગણી શકીએ છીએ આપણે છતાં પણ એ અપવાદ છે એટલે મની સાથે હંમેશા હાવ મચાવશે પૈસા છે રૂપીસ છે કે મની સાથે ચોવીસમો ખાલી જગ્યા સ્વીટ્સ કેન યુ ઇટ તો સ્વીટ્સ એટલે કે મીઠાઈ હવે મીઠાઈ જે છે ને એને આપણે જથ્થામાં દર્શાવતા હોઈએ જેમ કે આપણે પેંડા છે તો પેંડાને આપણે ઘણી વખત પીસમાં ગણી શકતા હોય પણ આપણે જ્યારે પણ ખરીદવા માટે જતા હોય ત્યારે એમ કહેતા હોય કે એક કિલોગ્રામ પેંડા આપો અથવા તો બે કિલોગ્રામ પેંડા આપો તો મીઠાઈ જે છે એને જથ્થામાં દર્શાવવામાં આવે છે એટલે અહીંયા હાઉ મચ આવશે અને ઘણી બધી મીઠાઈઓ તો એવી પણ આવે છે કે જે પ્રવાહી હોય છે જેમ કે રબડી છે બધું તો આ બધું જે છે તે આપણે ગણી શકતા નથી એટલા માટે એને આપણે હાઉ મચમાં દર્શાવીશું પચીસમું ખાલી જગ્યા ઇઝ ધીસ પેકેટ ઓફ અ બિસ્કીટ અહીંયા મૂલ્ય આપણને પૂછવું છે બિસ્કીટના પેકેટનું એટલે અહીંયા જવાબ આવશે હાઉ મચ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયના ગ્રામરના યુનિટ નંબર સિક્સના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના અંગ્રેજી ગ્રામરના બધા જ યુનિટના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું શેર કરવાનું અને સરસ મજાની કમેન્ટ આપવાનું ભૂલશો નહીં